ગુડ મોર્નિંગ ક્લાસ આજે આપણે જોઈશું ધોરણ સાતમાં ચેપ્ટર ફોર ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ આના પહેલા વિડીયોમાં આપણે જોયું હતું એની વાક્ય રચના હકાર વાક્યો નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો તો આજે આપણે એની એક્સરસાઇઝ સોલ્વ કરીશું તો અહીંયા ખાલી જગ્યા છે સૂચના વાંચી લઈએ કૌશમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્ય કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો તો ભવિષ્યકાળમાં આપણને ખબર છે કે આપણે ટુબીનું રૂપ કયું કરીએ છીએ કે વિલ બરાબર અને તમને કાઉસમાં કઈ ક્રિયા આપી છે સીટ તો વિલ સીટ આ રીતે તમારે જે ક્રિયા હોય છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી ફક્ત ખાલી વિલ આવી જાય છે અને એની સાથે ક્રિયા ત્યારબાદ બીજો વાક્ય પેલા વાક્યમાં શું છે ધ પીપલ્સ વિલ સીટ ઇન ધ એસેમ્બલી હોલ બીજો વાક્ય ધોઝ વુમન બ્લેન્ક ટુ અસ શોપ ઇન ધ ઇવનિંગ તો શું આવશે ગો ગો આ રીતે તો આની જે ખાલી જગ્યા છે એ ખૂબ જ સહેલી છે ફક્ત તમારે વ્હીલ મૂકી દેવાનો છે અને કોસ્ટમાં જે ક્રિયા આપેલી હોય એ તમારે બેઠી લખી દેવાની હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈ લઈએ આના વાક્ય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચના આપી છે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો તો કોષમાં આપણને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનો છે તો પહેલો વાક્ય કયો છે મેરી એન્ડ એલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક તો વાક્ય છે અહીંયા સાનો ઉપયોગ કર્યો છે હુ તો હુ કોના માટે વાપરીએ છીએ આપણે વ્યક્તિ માટે તો વ્યક્તિ કોણ છે મેરી એન્ડ એલ્બર્ટ તો કઈ રીતે તો જે નામ છે એની જગ્યાએ આપણે લખશું હુ અને હુ વાળા નેક્સ્ટ વીક આ રીતે વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે હુ વાળા વાક્યો આપણે ફક્ત નામી જગ્યાએ હું લખી દેવાનું રહેશે અને આખો વાક્ય બેઠો ઉતારી દેવાનું રહેશે અને છેલ્લે આવશે પ્રશ્ન

હવે વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા શું આવશે વિલ ત્યારબાદ તમારો કરતા એટલે કે સબ્જેક્ટ એટલે કે મોના વેન મોના ક્રિયા એટલે કે હેવ પછી કર્મ એટલે કે ટી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન ત્રીજો વાક્ય ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી વેર એટલે કે ક્યાં જગ્યા બતાવવાની છે તો જગ્યા શું છે અંડર અ ટ્રી ઝાડની નીચે તો પહેલા વેર ત્યારબાદ વિલ પછી કર્તા એટલે કે ધ ફાર્મર પછી ક્રિયા એટલે કે સ્લીપ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તો આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના રહેશે ચોથો વાક્ય જોઈ લઈએ આપણે મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ વોટ એટલે કે શું ગાશે તો એન ઇંગ્લિશ સોંગ ઇંગ્લિશ ગીત ગાશે તો વોટથી પ્રશ્ન પૂછ્યો છે વોટ પછી ત્યારબાદ કરતા મિતાલી અને છેલ્લે સિંગ અને પ્રશ્નાર્થ ચિહ્ન આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના રહેશે ખૂબ જ સહેલું છે તમે એની પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે જે બાકીના વાક્યો છે એ તમારે જાતે કરવાના રહેશે હું તમને લાઈન કરીને પછી દઉં છું કે જેમ કે અહીંયા હું છે તો દીપક વ્યક્તિ વોટ એટલે કે વસ્તુ અ પિક્ચર ઓફ અ સી એક દરિયાનું ચિત્ર દ્રો કરશે વેર એટલે કે સમય સમય શું છે સોરી જગ્યા વેર એટલે કે ક્યાં રમશે તો ઇન ધ પાર્ક વેન એટલે કે સમય તો સમય ક્યારે છે આફ્ટરનૂન બપોરે ત્યારબાદ વેર વેર એટલે કે ક્યાં ક્યાં જશે ટુ ધ ટેમ્પલ ત્યારબાદ વેન વેન એટલે કે ક્યારે સમય તો આવતા અઠવાડિયે એટલે કે નેક્સ્ટ વીક તો આના વાક્યો તમારે બનાવીને લખવાના રહેશે હવે આપણે જોઈ લઈએ રાઈટ ધ આન્સર્સ વિથ યસ એન્ડ નો યસ અને નોમાં ઉત્તર લખવાના છીએ તો કઈ રીતે ઉદાહરણ જોઈ લઈએ વિલ નીતા કમ ફોર ધ પિકનિક શું નીતા પિકનિક માટે આવશે તો હા હામાં જવાબ અને પછી નામાં તો હા શી વિલ કમ ફોર ધ પિકનિક નો શી વોન્ટ કમ ફોર ધ પિકનિક વોન્ટ એટલે કે વિલ નોટ નો શોર્ટ ફોર્મ અહીંયા આપણે વિલ નોટ પણ લખી શકીએ તો ચાલો વિલ ધ પોલીસમેન કેચ ધ થીફ તો હા હામાં યસ પોલીસમેન એટલે કે હી પછી વિલ કેચ થીફ એટલે કે ચોર શું પોલીસ ચોરને પકડશે તો હા પોલીસ ચોરને પકડશે હવે નામાં ના હી વોન્ટ એટલે કે વિલ નોટ કેચ થીફ થીફ એટલે કે ચોર ખ્યાલ આવે છે મિત્રો તો પહેલાં માં અને પછી નામાં પહેલાં આપણે હા લીધ હા કીધું છે તો પછી આપણે હકારની વાક્ય રચના શું છે પહેલાં કરતા પછી વિલ ક્રિયા અને કર્મ પછી નકર્મા કરતા વિલ વધતા નોટ એટલે કે વોટ પછી વી વન એટલે કે તમારી ક્રિયા અને પછી કર્મ તો આ રીતે તમારે વાક્ય ફેરવવાના છે આપણે પ્રશ્નાર્થ વાક્ય આપ્યો છે એને આપણે પહેલાં હકારમાં અને પછી નકારમાં ફેરવી નાખવાના છે ખ્યાલ આવે છે જેમ કે આ બીજો વાક્ય છે તો યસ કરતાં શું છે વી પછી વિલ ક્લીન ધ રૂમ છેલ્લે ફૂલ સ્ટોપ ત્યારબાદ નો વી વિલ નોટ અથવા વોન્ટ ટૂંકમાં તમે વોન્ટ લખી શકો છો નો વી વોન્ટ ક્રિયા ક્લીન કર્મ ધ ધૂમ આ રીતે તમારે લખવાનું રહેશે તો બાકીના વાક્ય તમે જાતે લખી શકશો સેલાઈથી હવે આગળ જોઈએ આપણે પ્રશ્ન ચાર ફોમ ક્વેશ્ચન્સ એન્ડ રાઇટ આન્સર્સ વિથ યસ એન્ડ નો પ્રશ્ન વાક્યો બનાવી યસ અને નો માં ઉત્તર લખો પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે એની વાક્ય રચના આપણને ખબર છે કઈ રીતે છે પહેલાં વિલ આવશે પછી કરતા આવશે પછી ક્રિયા આવશે અને પછી કર્મ આવશે અને છેલ્લે પ્રશ્નાચિહ્ન ચિહ્ન ઉદાહરણમાં આપણે જોઈ લઈએ અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ અંકિત ક્લાસરૂમને શણગારશે તો પહેલાં પ્રશ્નાર્થ વાક્ય તો સૌથી પહેલાં શું આવશે વિલ પછી તમારો કરતા તો વિલ અંકિત પછી ક્રિયા ડેકોરેટ ધ ક્લાસરૂમ છેલ્લે પ્રશ્ના ચિહ્ન બરાબર પછી હામાં જવાબ એટલે કે યસ હી વિલ અને પછી ના નો હી વિલ નોટ એટલે કે વોન્ટ તો ઈઝી છે વિદ્યાર્થી મિત્રો તો કઈ રીતે થશે પેલો વાક્ય તેજસ વિલ લર્ન સંસ્કૃત તો વિલ તેજસ લર્ન સંસ્કૃત પ્રશ્નાર્થ ચિહ્ન હામાં તો યસ પછી કોમા હી વિલ તેજસ છે એટલે આપણે હી લખીએ છીએ અને નો હી મિત્રો તમારે આ રીતે વાક્ય ફેરવવાના રહેશે પહેલા પ્રશ્ન વાક્યમાં ફેરવાનું છે અને પછી હા અને જવાબ રહેશે અહીંયા તેજસ છે એટલે કે હી એટલા માટે આપણે એનો સર્વનામ હીનો ઉપયોગ કર્યો છે તો આ જે તમારે એના જે બીજા વાક્યો છે એ ફેરવવાના રહેશે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ વધીશું